નમસ્કાર મિત્રો. સિગરેટના પાકીટ ઉપર એક લખેલું આવે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, સિગરેટ પીવી તબિયતના માટે હાનિકારક છે. મેં એની ઉપરથી એક વાક્ય બનાવ્યું છે કે દિવેલ્યુ ડાચ્યું તબિયત માટે હાનિકારક છે. સિરિયસનેસ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. હસતા રહો, બસ ગમે ત્યારે હસતા રહો. રોજ સવારના પરમાં છાપું વાંચીને તેલનો ભાવ વધી ગયો હોય, કર આજે તો 100 રૂપિયા થઈ ગયા કિલોના, ચિંતા નહીં કરવાનું, મોઢું નહીં બગડવાનું, હસો. તરત ઘેર ઘેર બેન કહી દેવાનું, એ આજે ભજીયા બનાવો, કે 100 રૂપિયા ભાવ થઈ ગયો ને ભજીયા, ભજીયા જ આજે ખાવાના, કારણ કે કાલ 125 થવાનો છે. ઈ પેલા આજે હોમાં ભજીયા ખાઈ લ્યો. એટલે તકલીફ જે આવે એનો આનંદ લેતા આવે તો મજા આવે જિંદગીમાં. અને હસવા માટે મારો તમારો બધાનો સ્વભાવ કાફી છે, ક્યાંય જવું નથી પડતું. આજે માણસ જાતનો સ્વભાવ એવો થઈ ગયો છે કે એમાંથી હસવાનું મળતું હોય છે. માણસ જાતના સ્વભાવમાં મારો તમારો બધાનો, કારણ કે આજે માણસ જાતનો સ્વભાવ કેવો થઈ ગયો છે કે એક વસ્તુ જોઈએ જાણીએ છતાં અજાણ્યા બનીને પૂછીએ છીએ, અને એમાંથી હાસ્ય ઉત્પન્ન થતું હોય છે. દાખલા તરીકે આપણે રસ્તા ઉપર જતા હોઈએ, કોઈક ઝાડ નીચે બેઠું હોય, આપણે જોઈએ છે કે આ ઝાડ નીચે બેઠો છે, તો આપણે ભોટવાની જેમ ઉભા રહીને પૂછતા, એ ઝાડ નીચે બેઠા છો? એટલે પણ કોડા જુએ છે તો શું કામ પૂછે છે. પણ આ એક સ્વભાવ થઈ ગયો. અને આ જે સ્વભાવ છે સૌથી વધારે આપણા પાડોશીની અંદર હોય છે. દાખલા તરીકે આપણે બહારગામ જતા હોઈએ, સરસ મજાના નવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળીએ, હાથમાં આપણો સામાન હોય, બેગ બિસ્તરો થેલો, એ બધું લઈને ઘરની બહાર નીકળીએ, ઘરનો દરવાજો બંધ કરીએ, તાળું મારતા હોઈએ ત્યાં પાડોશી બહાર ટપકી પડશે, જુએ કે હાથમાં સામાન છે, નવા કપડાં પહેર્યા છે, ઘર બંધ કરે છે, તો બહાર આવીને પૂછશે, બહાર ગામ જાવ છો? ના, ત્યારે શું આ સામાન વેચવા જઈએ છે? બહારગામથી પાછા આવીએ તો પાછી આ જ તકલીફ. હજી થાક્યા પાક્યા આવ્યા હોઈએ, એસટી ટ્રેનમાં ગમે ત્યાં જગ્યા મળી હોય ન મળી હોય, કંટાળેલા હોઈએ, ઘરમાં કોથળા જેવા આવી અને ઘરનો દરવાજા ખોલતા હોઈએ ત્યાં એકદમ કાકડી જેવા તૈયાર થઈને પૂછે, બહારગામથી આવી ગયા? ના, અમે તો પરમ દિવસે આવવાના, તો સામાન વધારે થઈ ગયો હતો એટલે સામાન મૂકવા આવ્યા છે. ફિલ્મ જોવા જઈએ છીએ ત્યાં એ જ તકલીફ થઈ જાય. આપણે ફિલ્મ જોવા જઈએ, કોઈક ભાઈબંધ મળે, બેનપણી મળે, એ ફિલ્મ જોવા આવ્યા હોય, આપણે ફિલ્મ જોવા ગયા હોય, પણ બે જણા ભેગા થશે એટલે તરત પૂછશે, ફિલ્મ જોવા આવ્યા છો? ના, તારે શું સિંગ ડાળિયાની આ લારીઓ લઈને અહીંયા આવેલા? અને આ વાત આટલેથી ના પતે, ઇન્ટરવલ પડે. ઇન્ટરવલની અંદર આપણે બાથરૂમ જઈએ ને ત્યાં કોઈક ભટકાઈ જાય, ત્યાં ઘડી આપણને પૂછે, હે તમે અહીંયા ક્યાંથી? એટલે ભાઈ, જે કામે તું આવ્યો છે એ કામે હું આવ્યો છું, માથા કૂટ છોડ ને બાપા. અને ઘણા તો ત્યાં સુધી લોહી પીતા હોય છે કે ત્યાં કોકની સ્મશાન યાત્રા જતી હોય ને, ચાર જણા વજનદાર મરદું ઉચકીને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરીને જતા હોય ને, ત્યાં જઈને પૂછશે, મારી ગયા છે? પેલા કેવો ગુસ્સો ચડે કે ના ભાઈ ના, અને હુવાનો શોખ છે, અમને વજન ઉચકીને ફરવાનો શોખ છે, રોજ આ ટાઈમે 4 આંટા મરાઈએ છીએ. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મોટી ઇલેક્ટ્રોનિક ઘડિયાળ લગાડેલી, તો હમણાં કંઈક બગડી ગઈ હશે, તો 2 જણા રિપેરિંગ કરવા માટે આવ્યા, મોટી વજનદાર નિસરણી મૂકી, 1/2 કલાક રિપેરિંગ કરીને પડશે, હવે રેપ જેપ થઈને નીચે ઉતર્યા ને, ત્યાં મારા જેવો દોઢો પહોંચી ગયા, પૂછ્યું, બગડી ગઈ તે? કેવો ગુસ્સો ચડે પેલા, કેવો ગુસ્સો ચડે પેલો, કે ના આખે વાંધળા છે ને એટલે ટાઈમ જોવા ઉપર ચડ્યા હતા. લોહી પી જતા હોય. અને હસવા માટે આપણે ક્યાંય જવું નથી પડતું. આવી બધી આઈટમો આપણી આજુબાજુમાં હોય છે, આપણે પકડી લેવાની. હસવા માટેના સાધનો આપણા ઘરની અંદર છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા બરોબર. દાખલા તરીકે ટીવી. ટીવી આપણને કેટલું બધું હસાવે છે. ટીવીમાં હસવા માટે તમારે કોઈક સિરિયલ જોવી પડે, કોઈક ફિલ્મ જોવી પડે એવું નથી. અડધી રાતે ઘરે જઈને થાક્યા પાક્યા ટીવી ચાલુ કરીએ એટલે કોકની કોક ચેનલવાળો આદુ ખાઈને મચેલો જ હોય. અને એમાં તમે જોજો, એમ ટીવી વાળા વી ટીવી વાળા રાતપાલી કરતા હોય છે. ગમે ત્યારે શરૂ કરીએ એટલે કોકનો કોક હાથમાં વેલણ ઢોકેળું જે મળ્યું લઈને મંડેલો જ હોય, ચાલુ જ પડી જાય. બધા કપડા ફાડી નાખતા હોય. એ તો સારું હોય છે કે લોકો ટીવી ની અંદર હોય છે, જો બહાર નીકળતા હોય તો આપણા કપડા ફાડીને પાછા અંદર જતા. એનાથી કંટાળી આપણે પાછી ચેનલ બદલીએ એટલે આપણે પછી ચાઇનીઝ ચેનલ પકડાઈ જાય છે ગમે ત્યાંથી. ચાઇનીઝ ચેનલની આખી મજા અલગ છે. એક તો એ લોકોને જોવાની બહુ મજા આવે ચાઇનીઝ લોકોને,
એક તો મારી મારીને બેહાડી દીધો હોય, બુચા બુચા નાક હોય, આખી રાતના ઉજાગરા હોય, ઝીણી ઝીણી આંખો થઈ ગઈ હોય, પણ લોકોની ભાષા એકદમ હાબુ જેવી હોય, એકદમ લીસી લપાટી જેવી, સાંભળવાની બહુ મજા આવે. ચીના લોકોની ભાષા ચાઇનીઝ લેંગ્વેજ એમની બધાની. એનાથી પછી કંટાળી ને હમણાં પાછી ચેનલ ચેન્જ કરી, એટલે હમણાં તમે જોજો હમણાં સાઉથ ઇન્ડિયાની ચેનલો વધી ગઈ છે. સાઉથ ઇન્ડિયાની ચેનલો એટલા માટે વધી ગઈ છે કે જ્યારથી આપણે છેલ્લા વડાપ્રધાન હતા દહીવડા અરે દેવગોળા, ત્યારથી એમને એમ હતું કે આ ભાષા બધાને આવડે છે, એટલે આની બધી ચેનલો એટલી બધી વધી ગઈ છે, એટલી બધી વધી ગઈ છે. પણ એની આખી મજા અલગ છે, એનું આખું ટ્રેલર બતાવે, એની ફિલ્મ બતાવે, એનું જે સાઉથ ઇન્ડિયાનું ટ્રેલર, જેમની પોતાની ભાષા છે એમને મજા આવે. આપણે ગુજરાતી લોચા પડે, આપણી ભાષા નહીં એટલે આપણે પેલા લોટાની અંદર કાંકરા નાખીને ખખડાવતા એવું જ લાગ્યા કરે. પણ એની આખી મજા અલગ છે, સાઉથ ઇન્ડિયન ફિલ્મ ને એનું ટ્રેલર. અને પાછા એને એમ કે બધા સમજી ગયા છે, એટલે આનું પાછું ગીત મૂકશે. કુલ કડે મરકડી એંડવા નીરકુંડી એત્વા દાલવડા ફૂલવડી, એમાં બધી ખાવા પીવાની વાતો મૂકશે. આ બધાથી આપણને કંટાળીને એમ થાય કે આ બધી લમણા ફોડ મૂકો, એના કરતાં આપણું દેશી દૂરદર્શન શું ખોટું, તો આપણે દૂરદર્શન મૂકીએ. એટલે આ બધા લો બાપ એટલે દૂરદર્શન. દૂરદર્શન તો કેટલું હસાવે છે, લોકો ક્યારથી હસાવે કે લોકોનો જે પેલો સિમ્બોલ છે ગોળ ગોળ ફરતો મગજ ફેરો તો આવે છે, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ધ્યાનથી સાંભળો તો એમાં જ હસવાનું છે. એ મ્યુઝિકમાં એવું છે કે એક માણસ બરાબર કોકની ધોલાઈ કરે છે અને સામેવાળો બિચારો રડે છે. દૂરદર્શન મ્યુઝિક એક જણ મારા છે અને બીજો રડે છે. સીધો માર ખાઈને અંદર, એ જો માર ખાઈને અંદર જાય એટલે બીજી આઈટમ ને બહાર મોકલે જાહેરાત વાળે. જાહેરાત એક 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 સેમ્પલ બતાવે છે. હમણાં પેલી ક્રિકેટની મેચ બતાવતા હતા, અલગ અલગ રમત ગમત બતાવતા હતા, એની વચ્ચે વચ્ચે એક જાહેરાત આવતી હતી. પહેલા સરસ રંગીન આકાશ બતાવે, રંગીન વાદળ બતાવે, પછી વાદળની અંદરથી ચાર ટાયર બફત લઈને પડે, એમના બાપા જાણે દાટી મૂક્યા હતા. પછી ચાર ટાયર પડે આમ, જાહેરાત કરસ કે ભીખ માગસ, સીધી રીતે બોલે તે લેવાનું મન થાય, પણ આ તો બોલશે જ એવી રીતે, અમારે ટાયર. આપણને થાય કે એ ટાયર હમણાં ફાટ્યું, હમણાં ફાટ્યું, હમણાં ફાટ્યું. અને જો ટીવી વાળાને પેલું ડનલોપનું પોચું પોચું ગાદલું વેચવું હોય તો પેલા દરિયા કિનારે લઈ જશે, એટલે ગરીબ માણસ તો ત્યાં જ ઠંડો. સરસ દરિયા કિનારો બતાવશે, દરિયાનું પાણી બતાવશે, પછી પાણીની અંદરથી ગાદલું બહાર કાઢશે. આપણા ઘેર ગાદલામાં જરાક પાણી ઢોળાયું હોય તો આપણે અગાસીમાં હુકવા લઈ જઈએ, એ લોકો આખું ગાદલું પાણીમાંથી બહાર કાઢે. જેવું પાણીમાંથી ગાદલું બહાર આવે એટલે પાછળ ને પાછળ છોકરી આવે, સરસ દેખાવડી જુવાન જોત છોકરી હોય, નાના નાના બે કપડાએ પહેરાયા હોય, ગાદલાની પાછળ આવે અને પાછળથી મ્યુઝિક શરૂ થાય. આ ગયા આ ગયા સ્વીટ ફો સ્વીટ ફો આ ગયા. છોકરી ગાદલા ઉપર પડે, જેવી છોકરી ગાદલા ઉપર પડે એટલે પાછળથી અનાઉન્સર રાડ નાખે, હો આજ હી લે લો કે નહીં કોને.
અને આમાં ઊંધી જાહેરાત સમજીને લોકો ગાદલા વળે એમ ત્યાં ઝઘડો કરવા જાય. સાહેબ પેલું ભેટીઓ વાળું ગાદલું આપો, ગાદલા જોડે છોકરી આપો છો ઈ. અને તમે જોજો અમદાવાદ દૂરદર્શન ઉપર તો ગુજરાતીમાં જાહેરાતો આવે છે, એમાં કોકની જાહેરાત કોક વાપરી નાખે છે, લખાઈ હોય કોક કંપની માટે વાપરી નાખે છે કોક કંપની. હણો વચ્ચે એક આઈસ્ક્રીમ વાળાની જાહેરાત આવતી હતી કે જવા માટે જગ્યા એક છે ખાસ, મન હોય જ્યારે આપનું ઉદાસ, વાડી લાલ જ્યારે જ્યારે આવે તમારા ચહેરા પર ખુશી લાવે, ખુશ વાડીલાલ ખુશ. આ જાહેરાત વાપરતા હતા વાડીલાલ આઈસ્ક્રીમ વાળા. અસલમાં મારા હિસાબે તો લખાઈ છે બીજી કંપની માટે, વાપરે છે બીજી કંપની. અસલમાં જાહેરાત લખાઈ છે કઈ કંપની માટે, તો આપણા ગુજરાતના અને ભારતના અમુક શહેરોના એસટી સ્ટેન્ડની આજુબાજુ નવા સુલભ શૌચાલય શરૂ થયા છે ખબર. એ જાહેર શૌચાલયો માટે લખાયેલી જાહેરાત છે, પણ વાપરે છે આઈસ્ક્રીમ વાળા. કારણ કે તમે શબ્દો ધ્યાનથી સાંભળો તો ખબર પડે શબ્દો કેવા છે. જવા માટે જગ્યા એક છે ખાસ, મન હોય જ્યારે આપનું ઉદાસ, પેટ સાફ જ્યારે જ્યારે આવે તમારા ચહેરા પર ખુશી લાવે, ખુશ સુલભ શૌચાલય ખુશ. કોકની જાહેરાત કોક વાપરી નાખે. અને ટીવીની આ બધી જાહેરાતોની સૌથી વધારે મજા લેવી હોય ને તો આજકાલ નાના બાળકોને પકડજો. નાના બાળકો એટલે અહોહો, આજનું જે બાળક અહોહો, આપણે કહેવામાં જ બાળકો છે, બાકી સ્વભાવમાં અને વર્તણૂકની અંદર આપણો બાપ થઈ જાય. એ તો આપણા સારા સંસ્કારને હિસાબે આપણે એને છોકરો કહીએ છીએ, નહીં તો આપણે એને બાપ જ કહેવું પડે, બધા મારા બાપ. કારણ કે સ્વભાવ એવો થઈ ગયો છોકરાનું, એજ્યુકેશન એવું થઈ ગયું, ભણતર એવું થઈ ગયું. અને ટીવીની જો જે લોકો જાહેરાતોની પથારી ફેરવે છે, જેટલી ટીવી ઉપર જાહેરાતો ગમે એની ઉપરથી તાત્કાલિક ડુપ્લિકેટ લખી નાખે છે, ઘેર ઘેર લેખક થઈ ગયા છે. જેટલી ટીવીની જાહેરાત ગમે, કારણ કે ટીવીના કાર્યક્રમમાં શું જેટલા ગીતો હોય ને એ બધા તો દિવસમાં એકાદ વખત આવતા હોય, પણ જાહેરાતો દિવસમાં 10 વખત આવતી હોય, એટલે એ જેટલી મગજમાં ઘૂસી ગયું એની ઉપરથી તાત્કાલિક ડુપ્લિકેટ બનાવી નાખે છે. હમણાં છોકરાઓએ કેટલીક જાહેરાત બનાવી છે, એક પેલા સાબુની ભૂકી વાળા ઉપરથી બનાવી છે કે તેરી માં મેરી માં, તેરી માં મેરી માં દોનો ને ટાંગ સે ઝાડૂ લગાયા, 150 ગ્રામ કી ઝાડૂ બની, જિસકે સર પે મારો ઇસકો ડિમડા હોય, તેરી માં મેરી માં, તેરી માં મેરી માં દોનો ને ટાંગ સે ઝાડૂ લગાયા, જબ ભી લગાઓ ટાંગ સે ઝાડૂ લગાઓ, તમારું બાળક રાડે છે? અરે બહુ રાડે છે. એને કેમ કઈ આપતા નથી? એ કઈ લેતો જ નથી. એને કઈ આપો? શું આપું? માકડ મારવાની દવા આપો. માકડ મારવાની દવા? હા, માકડ મારવાની દવા આપવાથી બાળકનો પેટનો દુખાવો સાફ અને બાળક પણ સાફ. સફેદી નો ચમકાર 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 ચમકાર. અરે વાહ, આટલી સફેદી, આટલું સફેદ ધોતિયું, નક્કી પ્લેટિનિયમ નું લાગે છે. તમને કેવી રીતે ખબર પડી? અરે બધું આર પાર દેખાય છે. સવારે પહેરો, બપોરે કાઢો, સાંજે પોતા કરો. તંદુરસ્તી ની રક્ષા કરે છે લાઈફ બોય, જ્યાં હશે લાઈફ બોય ત્યાં હશે તંદુરસ્તી. લાઈફ બોય સાબુ મેલમાં રહેલા જંતુઓને દૂર કરે છે, પણ મેલ તો એમને એમ જ રાખે છે. ટીવીની બધી જાહેરાતો. અને ટીવી ઉપર જે બીજો કાર્યક્રમ આવે છે હસવાનો છે, એ છે ફિલ્મના ગીતોનો. અત્યારે આપણે જોઈએ છે પેલી હુગી બુગી બતાવે છે, અને ફ્લિપ ટોપ 10 ટોપ 10 ના જે અંતાક્ષરી ને બધા ગીતો બતાવે છે. ઓહો, જૂની ફિલ્મના ગીતો આજે પણ આપણે સાંભળીએ છીએ તો આપણને મજા આવે છે, કારણ કે એમાં કંઈક વાત હતી, દર્દ હતું, પ્રેમ હતો, મોહબ્બત હતી, કંઈક હતું. પણ આજકાલ નવી ફિલ્મના નવા ગીતો સાંભળજો, દે ઠોકમ ઠોક લોરે લોલ ને લારા લપ્પા ગીતો બનતા હોય છે. કારણ વગરના ગીતો, કારણ વગરના શબ્દો. બમ્બઈ મેં બાત હુઈ, દિલ્હી મેં દિલ મિલા, પૂના મેં પ્યાર હો ગયા, સુરત મેં હુવાવડ હો ગઈ. એટલું બાકી રાખે છે ને તો એ બતાવે, કારણ વગરના ગીતો.
बंबई से गई पूना, पूना से गई दिल्ली, दिल्ली से गई पटना, फिर भी ना मिला सजना। कितना किलोमीटर थे विचार तो करो। एना बापा रेलवे नो पास कढ़ावी दीधो तो, अने आटलू बधु रखड़ रखड़ कर्यु, एना करता सीधी अहीं अमदावाद आई गई होत तो गमे त्यांथी गीतोळी आवशे गमे त्यांथी। देखा है पहली बार साजन की आंखों में प्यार, अत्यार सुधी तने चीपड़ा देखाता था। हमणा भावनगर नी अंदर अमारो कार्यक्रम हतो, इंटरवल नी अंदर बार एकड़ी उपर चा पीवा गया, त्यां गाड़ी एक कैसेट वाजती थी, आती नहीं आती नहीं आती नहीं आती नहीं, अले आ जुलाब नी गोली ले पण हो मंडाळो छो। चोली के पीछे क्या है, चोली के पीछे खरजवा छे, गुमड़ा छे, तारा बापन हु जाए। गमे त्यांथी हमणे एक गीतो तो बहु उपाड़ो लीधो, हमणा तो छोकरा छोकरी भेगा थशे एटले छोकरा तरत कहेशे, ओय क्या बोलती तू। हवे तो आटलू छोकरो बोलो एटले छोकरी तरत ज कहेशे, हेड खंडाला जाऊ छे। पेलो भड़नो दीकरो के हा जाऊ छे, पाछी हिरोइन की पेली छोकरी के हो એમ ખંડાલા જવું છે, પણ એક શરત કે છે, એ ગીતની અંદર પેલો હીરો આમ દીવા સળીની માચીસની પેલી તીલી સળગાઈ અને મોઢા ઉપર મૂકીને ઠારી નાખે છે, પેલા એવું તું કરીને બતાય પછી આપણે ખંડાલા જઈએ। પેલો ભડનો દીકરો યો ગમે ત્યાંથી ઉછી ઉધારું કરીને માચીસની ડબ્બી લઈ આવે, હા ફટાક દઈને હરગાઈને મોઢા ઉપર મૂક્યા, બાપા રે બની ગયો। પછી છોકરી કે ચલ આતા ક્યાં ખંડાલા, હું ખંડાલા મોઢા બળી ગયા, જલ્દી કોક ઠંડાલા, ખંડાલા નું ઠંડાલા થઈ જતું હોય છે। અને આ બધા ગીતો તો તમે જોજો આજકાલ જે ગીતોની અસર શું થાય છે લોકો ઉપર, અને એવું નથી કે આપણે હિન્દી ગીતોમાં જ આવું છે, ઘણા તો ગુજરાતી ગીતો એવા હોય છે, ગુજરાતી ગીતો ઘણી વખત ચાલી જાય છે, બધી રીતે વ્યવસ્થિત હોય છે, એને સમજાયું તો ઠીક છે, નહીં તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે। છેલ્લા નવરાત્રિના કેટલા આપણે કાર્યક્રમો જોયે છે છેલ્લા કેટલા વર્ષોથી, એમાં તમે જોજો એક ગરબો એટલો બધો પોપ્યુલર થઈ ગયો છે, જાણીતો થઈ ગયો છે, પ્રચલિત, પણ ખબર નથી પડતી કે શું કામ લખાયો, પણ ચાલે જાય છે। એના શબ્દો છે કે હે નાદી કિનારે નાળીએ રીરે ભાઈ નાળીએ રીરે, ઓ મારી ખોડિયાર માને કાજારે ભાઈ નાળીએ રીરે, નાદી કિનારે નાળીએ રીરે ભાઈ નાળીએ રીરે। કોઈ દિવસ નદી કિનારે નાળિયેરી જોઈ? નાળિયેરી ક્યાં થાય? દરિયા કિનારે, નદી કિનારે થાય, પણ હું ટામેટા ટેટીને તડબૂચ, પણ એનો શબ્દમાં મેળ ના પડે, નદી કિનારે તાડબૂચ રે ભાઈ તાડબૂચ રે, એના મગજમાં બે એટલે અહીંથી નદી લીધી, અહીંથી નાળિયેર લીધું, બેને ટીકાયા, ગીત બનાવ્યું, હેડે રાખ્યું, બધા બે લોકો નદી કિનારે લાળિયેરી 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 હેડે નાળિયેરી। આ ગીતમાં તો આટલી સમજ પડી, પણ એક ગુજરાતી ગીત એવું છે કે છેલ્લા લગભગ 30-35 વર્ષથી હું સાંભળવાનો પ્રયત્ન કરું છું, સમજવાનો પ્રયત્ન કરું છું, પણ હજી મને નથી સમજાયું કે આ ગીત લખાયું શું કામ। એના શબ્દો છે કે હો રાજ રે જમે બાબડીમાં પાણી ભરવા ગયા તા, મને કેડ કાટો વાગ્યો, મને કેડ કાટો વાગ્યો, કેડમાં કાટો વાગ્યો, હાથે ના વાગ્યો, પગે ના વાગ્યો, કેડમાં કાટો વાગ્યો। તમે વિચાર કરો કઈ રીતનું પાણી ભરતી હશે, આડી પડીને ઊંધી પડીને કે છે કેડમાં કાટો વાગ્યો। પછી મેં બે ચાર ઝાડકર ને પૂછ્યું ત્યારે કીધું મને કે કેળ કાટો નથી કેર કાટો હે, પણ આપણે તો કેળ કાટો કેળ કાટો થતું હતું। આવું પછી દિવાળી બેન ભીલનું ગાયેલું એક સરસ મજાનું ગીત છે, એમનું ગીત છે કે અમારે ટોળને બેઠો રે મોર કા બોલે, અમારે અમારે ટોળને બેઠો રે મોર કા બોલે, હે મોર કા બોલે મોર કા બોલે, મારે ટોળે બેઠો રે મોર કા બોલે, મોર કા બોલે એટલે કે શું કામ બોલે, કે સકન થવાના છે અપસકન થવાના છે, પણ જોજો લગભગ નવરાત્રિના ગરબાના પ્રોગ્રામની અંદર બેનો આ ગરબો ગાય છે તો સિદ્ધ ચાલુ જ પડી જાય છે, એ મારી ટોળે મીઠો રે મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે, અલી પેલી કે છે કે ટોટલે બેઠો તો શું મધ લેવા પૂછે કે ક્યાં બોલે ક્યાં બોલે ક્યાં બોલે, અને ટોટલે ના બોલે છું તારા ગેસના ચૂલા ઉપર આવીને બોલવાનો,
ગીતો છે લખી જાય આ બધા ટીવી નો પ્રતાપ. અને પાછા જોજો તમે આ બધા ફિલ્મ ના ગીતો નો શોખ પેલા કરતા આજકાલ વધી ગયો છે આ ટીવી ના માધ્યમ આવ્યા પછી. કારણ કે પેલા આટલો બધો શોખ નહોતો. પેલા લોકો ગીત ગાતા હતા પણ ક્યારે, બાથરૂમમાં નાહવા જાય બાથરૂમ ની અંદર સ્ટોપર ના હોય ત્યારે ગીત ગાવું પડે, એક્સિડન્ટ ના થઈ જાય એટલે. પણ આજે જોજો એટલા બધા ટીવી ના ગીતો સાંભળી સાંભળીને લોકોના શોખ વધી ગયા છે કે શી ખબર. અને પાછા લોકો સીધી રીતે ગયા ખબર નથી, ઘણા તો ગીત ક્યાં કયું ગીત ગવાય ના ગવાય ખબર નથી હોતી. અને એટલા બધા હેરાન કરી નાખે છે, આડાવડા ગીત ગાઈને આખું આડું આડું વાતાવરણ કરી નાખે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સરસ મજાનો બગીચો અમદાવાદ શહેરને ભેટમાં આપેલો છે, એનું નામ છે પરિમલ ગાર્ડન. એટલો સરસ મજાનો છે ગાર્ડન, લોકો સવારે દોડવા જાય છે અને બપોરે ત્યાં હાંફવા જાય છે. ત્યાં જોઈએ એના કરતાં મોટી મોટી મેંદીની વાડો બનાવી છે, આ બાજુનું પેલી બાજુ ના દેખાય ને પેલી બાજુનું આ બાજુ ના દેખાય. અને ઠેર ઠેર બાંકડા ગોઠવ્યા છે, જ્યાં બાંકડા ગોઠવ્યા છે ત્યાં લાઇટના થાંભલા મૂક્યા છે અને અંદરથી ગોળા કાઢી લીધા છે, જેને જેમ બેહું એમ બે. અમને મિમિક્રી કલાકારોને આમાંથી આઈટમ મળે એટલે એક વખત બગીચામાંથી નીકળ્યો તો બાંકડા ઉપર બે જણા ગોઠવાયેલા હતા, ભાઈ ને બેન. હવે કે આ ટીવીના ગીતોના શોખીન હશે, બે જણ વાતો કરવા કરતા હતા, સાંભળવાની મજા આવે. પેલા બેન ભાઈને કે સાંભળો છો? હા બોલ, શું છે? એકાદું ગીત ગાવ ને. હું ક્યાંથી ગીત ગાવાનો? તું ગા ના. તમે ગાઓ. તું ગા તો તું ગા પછી હું ગઈશ. ના, પહેલાં તમે ગાઓ. લેડીઝ ફર્સ્ટ, પહેલાં તું ગા પછી હું ગઈશ. જો હું ગાઉં છું પછી તમારે ગાવાનું હો. હા હું ગઈશ, હો પહેલાં તું ગા. પેલા બેને ત્યાં બાંકડામાં ગોઠવાયેલા હતા, એમને ગીત શરૂ કર્યું. કયું ગીત ગાયું? ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ના ભૂલાના. આના માટે ગયા હતા બગીચામાં. પછી પેલાનો વારો આવ્યો, તે તો એનો બાપ થયો હતો, એને ગીત શરૂ કર્યું. તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, ઓ પ્યારી પ્યારી હૈ, ઓ માં. પેલી ભૈયા કે ના માં કે, તો બે ગોઠવાઈ ગયા હતા. બેનો પ્રેમ સાચો હતો તો લગ્ન થઈ ગયા. લગ્ન કરે ને હજી પહેલી રાત ઉજવી નહોતી ને ભાઈને 3 વર્ષ માટે પરદેશ જવાનું થયું. ભાઈ 3 વર્ષ માટે પરદેશ જતા રહ્યા. 3 વર્ષ પછી ઘરે પાછા આવ્યા, કાગળ લખી નાખ્યો હતો કે આ તારીખે આ ફ્લાઇટમાં આવું છું, મને એરપોર્ટ ઉપર લેવા જજો. બેન એમને એરપોર્ટ ઉપર લેવા ગયા, ભાઈ જેવા પ્લેનમાંથી ઉતર્યા, બેનની ઉપર નજર ગઈ અને એકદમ ચોંકી ગયા. કારણ કે બેનનો આખો આકાર બદલાઈ ગયો હતો, સિંગલ ટેકરમાંથી સીધા ડબલ ટેકર થઈ ગયા હતા. પેલા ભાઈને થયું કે હું 3 વર્ષ પરદેશ હતો ને ઘેર ઓવરટાઈમ ક્યાં કરી ગયું. પણ ગીતોના શોખીન એટલે તરત જ ગીતમાં પૂછ્યું, કે હુઓ કેસે હુઓ કબુ હુઆ ક્યું હુઆ કે હુઆ. પેલા ગીતોના શોખીન હતા ને, બેને ગીતોમાં જવાબ આપ્યો, યુહી કોઈ મિલ ગયા થા, યુહી કોઈ મિલ ગયા થા, સરરાહ ચલતે ચલતે. આપણે ટીવીના ગીતોનો માં પ્રતાપ છે. અને આ તો વાત કરી આપણે ટીવીના ગીતોની, માણસના સ્વભાવની. પણ આજના જમાનાની અંદર માત્ર માણસ જ આપણને હસાવે છે એવું નથી, આજે કૂતરાએ આપણને હસાવે છે. અને કૂતરાઓની સાથે તકલીફ એ થઈ છે કે કૂતરા આપણી સાથે રહી અને આપણી ભાષા શીખી ગયા છે ગુજરાતી. આપણે જેટલું ગુજરાતી બોલીએ છીએ એટલું કૂતરા ગુજરાતી બોલે છે. આપણે આપણા ઘરમાં જેટલો વ્યવહાર કરીએ છીએ એટલો કૂતરા એમના ઘરમાં વ્યવહાર કરે છે. ટૂંકમાં આપણે જેટલું કરીએ છીએ એટલું એ લોકો કરે છે. અત્યારે એ સરસ મજાના આપણે આજના કાર્યક્રમ માટે ભેગા થયા છે. ઘણી વખત આપણે મીટિંગ માટે ભેગા થતા હોઈએ છીએ, આપણી નાતની મીટિંગ, યુવક મંડળની મીટિંગ, મહિલા મંડળની મીટિંગ. હવે જાત જાતની મીટિંગ આપણે કરીએ છીએ એવી રીતે કૂતરાએ મીટિંગ કરે છે. આપણી મીટિંગ હોય તો જાહેરાત કેવી રીતે કરીએ, છાપામાં છપાવીએ અથવા તો નોટિસ બોર્ડ ઉપર લખીએ કે આટલા વાગે આ જગ્યાએ મીટિંગ છે બધા આવજો. તો કૂતરા શું કરે? તો 15-20 કૂતરા ભેગા થઈને એકને નક્કી કર્યો હોય, એ કૂતરો બધાને બસી બસીને કે આજે મીટિંગ છે બધા આવજો, તો કૂતરા કેવી રીતે મીટિંગ ભરે છે? ત્યાંથી સાંભળજો, બધું ગુજરાતીમાં જ ચાલે છે. સૌથી પહેલો કૂતરો બધાને કહે છે કે આજે મીટિંગ છે બધા આવજો, તો કેમ કહેશે? આજે મીટિંગ છે બધા આવજો આવજો. પછી એમના જે એસોસિએશનના મેમ્બર કૂતરા હોય, ગલી પોળ સોસાયટીમાં ગમે તેમ સંતાઈને સુઈ ગયા હોય, જેવા મીટિંગનો અવાજ આવે એટલે ઝપકીને જાગી જાય, સામે જવાબ આપે,
તો મીટિંગ છે એમાં શું આવીશું કે છે. પછી આપણા ઘરમાં શું થાય કે આપણા ઘેરથી પપ્પા બહાર જતા હોય, મમ્મી સૂતા હોય, એટલે જતા જતા પપ્પા મમ્મીને પૂછે કે ભાઈ હું બહાર જઉં છું, તમારે આવું છે? એવું તો કૂતરો મીટિંગમાં જતો હોય ને કૂતરી સૂતી હોય, એટલે જતા જતા કૂતરો પેલી કૂતરીને કે હળુભી થાય નથી આવું કે છે ને. આપણા મમ્મી આળસ ખાઈને ઊભા થાય, મેકઅપ કરીને તૈયાર થઈ જાય, એવી રીતે કૂતરી ઢોળમાં આવટીને મેકઅપ કરી લે, પણ ઊભી થઈને કૂતરી કે મીટિંગમાં તમતમા જાઉં પાછળ આવું છું. પછી આપણા ઘરમાં શું થાય કે આપણા ઘરેથી પપ્પા અને મમ્મી બહાર જતા હોય એટલે નાના છોકરા પાછળ પડે, કૂતરામાં એવું થાય, કૂતરો ને કૂતરી મીટિંગમાં જતા હોય તો પેલા ગલુડિયા પાછળ પડે, ગલુડિયા પાછળ પડીને એના બાપાને એટલે કે કૂતરાને કે બાપા બાપા તમે જાઓ છો હું આવું કે છે. અને આપણા બાપા છોકરાને ના લઈ જવા એટલે ગરમ થઈને ખખડાઈ નાખે, એવી રીતે કૂતરો ગરમ થઈને ગલુડિયાને ખખડાઈને કે બેસ ચાલમાનો બેસ કે. પેલું ગલુડિયું ફરી રિક્વેસ્ટ કરે, વિનંતી કરીને બાપાને કે શું આવું કરો, તમારે ક્યાં ઉચકો પડે, લઈ લો ને કે છે. એના બાપાની ખોપડી જાય એટલે એકદમ જ ગરમ થઈને ખખડાઈ કે ના ભાઈ અમારે ના પાણી ખબર તો લેસન કરવા બેસ. પછી આપણા ઘરમાં શું થાય, બાપાનો છોકરાનો બહેનો ઝઘડો ચાલતો હોય એટલે મમ્મીને દયા આવે, એવી રીતે આ કૂતરાનો ને ગલુડિયાનો ઝઘડો ચાલતો હોય એટલે કૂતરીને દયા આવે, એટલે કૂતરી એટલે ગલુડિયાને ઉપરાણું લઈને કૂતરાને ખખડાઈને કે તમારે ક્યાં ઉચકવું પડે, લઈ લો ને કે છે. એના બાપા પછી કંટાળીને કે હેડ હેડવા તારા જેવું કોણ થાય, લઈ લે. કૂતરો કૂતરી ગલુડિયું ત્રણે જણા મીટિંગમાં જતા હોય, શિયાળાની રાત હોય, કોઈ અંધારી જગ્યાએથી પસાર થાય અને અંધારામાં કોઈ ધાબળો ઉઠીને આવતું હોય તો પેલું ગલુડિયું એકદમ બસવા માંડે, કારણ કે એને બિચારા આવું કોઈ જોયું ના હોય, એનો પહેલો શિયાળો હોય, એટલે ગલુડિયું એકદમ જ બસીને કે એક લાકડીમાં એટલે રડતું રડતું પાછું ઘેર જતું રહે. તમને લોકોને હસવાનું મળે છે પણ ઘણી વખત મારી મિમિક્રી થઈ જાય છે. 15 દિવસ પહેલાની વાત કરું કે આવી રીતે કાર્યક્રમની અંદર કૂતરાના અવાજ કરીને જેવો સ્ટેજની નીચે ઉતરો તો એક ભાઈ મારી પાસે આવ્યા, સરસ મજાના સૂટ બૂટ પહેર્યા હતા, આવીને મને કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, એટલે કૂતરાના અવાજ તમે ખર્યા હતા? મેં કીધું હા. કેમ? મને કે તમને માઇક ન હોય તો ફાવે? મેં કીધું ફાવે. મને કે ઓડિયન્સ ના હોય તો ચાલે? મેં કીધું એટલે પુરસ્કાર આપવાનો હતો, ઓડિયન્સ ન હોય તોય ચાલે. મને કે આજે ફ્રી છો? મેં કીધું હા, ચાલો મારી સાથે. સરસ મજાની ઇમ્પોર્ટેડ ગાડી લઈને આવ્યા હતા, એમાં મને બેસાડ્યો, એમના ઘરે લઈ ગયા. 4 માળનું મકાન હતું, છેક ધાબે લઈ ગયા, ગાદલું પાથર્યું, મને બેસાડ્યો. મને કે શરૂ થઈ જાઓ. મેં કીધું લે અહીંયા? મને કે શરૂ થઈ જાઓ પણ મોટેથી બોલજો, સામેવાળાના મકાનમાં સંભળાય એવી રીતે. મેં કીધું સામેવાળાના મકાનમાં સંભળાય એવી રીતે શું કામ? મને કે મારા બદલો લેવાનો છે, ગઈકાલે એના કૂતરાએ આખી રાત મને નથી સુવા દીધો. ત્યારે મને ખબર પડી, મને હું સમજીને લઈ ગયા હતા.